આ મિત્રો, રાજકોટમાં હાલ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે. રાજકોટના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ છે તે ધોધમાર વરસાદ છે તે જોઈ શકો છો. આ રોડ રસ્તા ઉપર પણ નદીઓ જેવો માહોલ છે તે હાલ છે. મિત્રો, આપ જોઈ શકો છો કે રોડ રસ્તા ઉપર પણ ભારે પાણી છે તે ભર્યું ત્યાં છે. આપ જોઈ શકો છો કે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં નદી જેવા હાલ છે. રોડ રસ્તા રોડ પર પણ નદી જેવો માહોલ છે તે જોઈ શકાશે. મિત્રો, કે રાજકોટના અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે. જોઈ શકો છો કે રાજકોટના અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક વિસ્તારો છે તે જળબંબાકારની સ્થિતિ છે તે બની રહી છે. આપ જોઈ શકો છો કે આ રાજકોટનો રોડ છે, એક રોડ છે તે કહેવામાં આવે છે, પરંતુ આ રોડ ઉપર પણ પાણીની નદી વહી હોય તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. રોડ રસ્તા ઉપર પણ પાણીની નદીઓ જેવો છે તે હાલ છે તે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 30 મિનિટથી ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે. વરસાદને લીધે અનેક વિસ્તારોમાં જળ બંબાકાર જેવી સ્થિતિ છે તે હાલ સામે આવી છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે વરસાદને કારણે અનેક વિસ્તારો છે તે જળ બંબાકારની સ્થિતિ છે તેમાં સામે આવી રહી છે. આપ આ દ્રશ્યો છે તે જોઈ શકો છો કે રાજકોટમાં અનેક વિસ્તારો છે તેમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરસાદને લીધે રોડ રસ્તાઓ છે તે પાણીમાં ફેરવાયા છે. જો આપ જોઈ શકો છો કે આ રોડ છે કે નદી છે તે કોઈને પણ હાલ છે તે ખબર નથી પડતી. ભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તાઓ છે તે પાણી છે તે ફરી વળ્યા છે. પાણીની કારણે અનેક વિસ્તારોમાં છે તે નદી પાણીની નદી વહી હોય તેવું ચોક્કસ દેખાઈ રહ્યું છે. જો દ્રશ્યો છે તે જોઈ શકો છો કે રાજકોટમાં છેલ્લા 30 મિનિટથી ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો છે તે જળબંબાકારની સ્થિતિ જેવો છે, માહોલ છે તે સર્જાઈ રહ્યો છે. આપ જે જોઈ રહ્યા છો તે રાજકોટનો રેસકોર્સ રોડ કહેવાય છે. રાજકોટની પોલીસ કમિશનર કચેરી છે તેની બાજુના આ દ્રશ્ય છે તે જોઈ શકો છો કે ભારે વરસાદને કારણે હાલ રોડની સ્થિતિઓ પણ કેવી છે તે જોઈ શકો છો. ભારે વરસાદને કારણે અનેક રોડ રસ્તાઓ છે તેમાં પાણીની નદીઓ જેવો છે તે હાલ છે તે માહોલ છે તે જોઈ શકો. મિત્રો, જે રીતે હવામાન વિભાગની 2 દિવસની અતિભારેથી અતિભારે વરસાદની આગાહી છે તેને લઈને જ રાજકોટમાં આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેને લઈને જ ધોધમાર વરસાદ છે તે હાલ શરૂ થયો છે. અને અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે અને અનેક વિસ્તારોમાં જે છે તે આવી જ હાલત હાલ જોવા મળી રહી છે. જે ચોક્કસથી ભાઈ બધે વરસાદ છે તે અત્યારે હાલ વરસાદ છે તે સમગ્ર સિટી સહિત માર્કેટયાર્ડ કહ્યું કે ગમે જગ્યાએ કહ્યું ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ છે. જે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ રોડ છે કે નદી છે તે કંઈ પણ જો કંઈ કહી શકાતો નથી. આખા રોડમાં પાણી પાણી જ્યાં જોઉં ત્યાં પાણી પાણી જળબંબાકાર જેવી સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે તે સામે આવી છે. આપ જોઈ શકો છો કે રોડ છે કે રસ્તો તેમાં પણ કંઈ ખબર નથી પડતી. ભારે વરસાદને કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. આપ જોઉં છું કે કઈ રીતે વરસાદને કારણે કઈ રીતે રોડ રસ્તાઓમાં પાણી છે તે ભરાયા છે. પાણીને લઈ અનેક જગ્યાએ આવી જળબંબાકારની સ્થિતિઓ છે તે સામે આવી છે. આપ જોઉં છું જોઈ શકો છો ભારે વરસાદને કારણે રોડ છે તે રોડ ઉપર કેવા પાણી છે તે ફરી વળ્યા છે. અને પાણીને લઈ અને કેવો હાલ છે હાલાકીનો સામનો છે તે લોકોને કરવો પડી રહ્યો છે. જે ચોક્કસથી ભાઈ બધી જગ્યાએ વરસાદ છે તે હાલ પડી રહ્યો છે. કોઠારીયા ચોકડી હોય રાજકોટ પૂરા સિટી રાજકોટ સિટીને પરંતુ રાજકોટ જિલ્લામાં પણ તે ધોધમાર વરસાદ છે તેને લઈ અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિઓ છે તે પડી રહી. રાજકોટ જિલ્લા વાત કરવામાં આવે અમરેલીમાં છે તેમાં પણ આજે ખૂબ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો બીજી બાજુ જૂનાગઢ છે, જામનગર છે, ગમે જે કે સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ છે તે પડી રહ્યો છે. જે રીતે હવામાન વિભાગ છે તેના દ્વારા આગાહી દેવામાં આવે છે કે હજી પાંચ દિવસ સુધી ધોધમાર વરસાદ છે તે પડશે. વરસાદને લઈ અનેક વિસ્તારો છે તે જળબંબાકાર જેવી સ્થિતિઓ છે તે સામે આવી રહી છે. આજે જોઈ શકો છો કે રાજકોટના અનેક વિસ્તારો છે તે ધોધમાર વરસાદને કારણે સ્થિતિઓ છે તે જળબંબાકાર જેવી સ્થિતિ છે તે બની છે. તે સ્થિતિ છે
સમસ્યા સામે આવી છે. જોઈ શકો છો મિત્રો કે આ વરસાદને કારણે કેવી પરિસ્થિતિ છે તે કહી શકું છું. અનેક રસ્તાઓ છે તે રસ્તાઓ છે કે આ જ રીતે જળબંધાકાર પરિસ્થિતિ છે તે આવી છે. હજી સુધી વરસાદ તો ચાલુ છે. જે રીતે અંદાજિત વાત કરવામાં આવે તો વરસાદ છે તે 1-1.5 ઇંચ વરસાદ છે તે પડી ચૂક્યો હોય તેવું ચોક્કસ નથી. માત્ર 30 મિનિટમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોય તેવો અંદાજ હાલ લગાવવામાં આવી રહ્યો છે. જે રીતે થોડી વારમાં જ મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર આંકડા આવે ત્યારે જ કહી શકાય કે હાલ રાજકોટમાં કેટલો વરસાદ થયો. હજી ચોક્કસ રીતે બધે વરસાદ વરસાદને કારણે અનેક જળાશયો જેવી સ્થિતિ છે તે સામે આવે છે. અનેક આજી ડેમ હોય કે અનેક રાજકોટ જિલ્લાના અનેક જળાશયો છે તે ઓવરફ્લો થઈ ગયા છે અને જેને વરસાદને અનેક જળાશયો રાજકોટ જિલ્લા હોય કે સૌરાષ્ટ્રના જે કે પાણી પૂરતા તો જળાશયો તે જળાશયો પણ હાલ છે તે ઓવરફ્લો થઈ ગયા છે. તો વાત કરવામાં આવે તો આ વખતે ચોમાસાનો 6%થી પણ વધારે વરસાદ છે તે પડી ચૂક્યો. અત્યાર સુધીમાં 110% જેટલો વરસાદ છે તે પડી ચૂક્યો છે. અને સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદની વાત કરવામાં આવે તો સૌથી વધારે કચ્છમાં છે તે 137% વરસાદ છે તે કચ્છમાં નોંધાયો છે. તો સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદ નોંધાયો હોય તો કચ્છમાં છે તે. અને બીજી વાત કરવામાં તો લગભગ 6% વરસાદ છે તે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હાલ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રનો એકાદ જિલ્લો એવો હશે તેમાં 6% વરસાદ નહીં હોય. જે ચોક્કસથી આજી ડેમ બાજુ પણ ખૂબ જ વરસાદ છે. વરસાદ આજી ડેમ છે તે પણ છેલ્લા 3 દિવસથી ઓવરફ્લો થઈ રહ્યો છે. આજે આજી ડેમ છે તે 1 ફૂટની ઊંચાઈએ ઓવરફ્લો થઈ રહ્યો હતો. તેને લઈ આજી ડેમ આજે સવારે છે તે 29 ફૂટની સપાટીએ ઓવરફ્લો થઈ રહ્યો હતો. અને થોડી વારમાં જ ભારે વરસાદને કારણે આજી ડેમમાં પાણીની આવક વધે તે ચોક્કસથી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. વહેલી સવારે જ આજી ડેમે લોકો છે તે વરસાદની મજા માણવા પણ લોકો પહોંચી ઉઠ્યા હતા અને લોકોએ વરસાદની મજા અને રવિવારની પણ મજા આજે માણી હતી.